તહેવારોમાં સુરક્ષા અને સલામતી અંગે શહેર પોલીસ વિભાગ દ્વારા વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દિવાળી તહેવારોમાં સુરક્ષા અને સલામતી માટે વેપારીઓ અને આંગણિયા પેઢીના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી રહી છે. વડોદરામાં આજે સયાજી હોસ્પિટલમાં જોઈન્ટ પોલીસ કમિશનર કેસરસિંહ ભાટી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે ઓડિટોરિયમમાં વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં દિવાળીના તહેવાર આવી રહ્યા છે, જેમાં સોના ચાંદીના દાગીનાનું વેચાણ કરતા તથા આંગણિયા પેઢી જેમાં રોકડ વ્યવહારોની લેવડ દેવડ થતી હોય છે, ત્યારે આવા સ્થળોએ ચોરી લૂંટ જેવા બનાવો ન બને તે માટે શહેર પોલીસ વિભાગે નવતર અભિગમ હાથ ધરીને વેપારીઓને માહિતગાર કર્યા હતા. યોજાયેલ બેઠકમાં શંકાસ્પદ વ્યક્તિ અંગે પોલીસને માહિતી આપવી, સીસીટીવી કેમેરા રાખવા અને સિક્યુરિટી ગાર્ડ રાખવા સહિતની સલામતીના પગલાં લેવા માટે અપીલ કરી હતી. ભૂતકાળના અનુભવો અને ભૂતકાળના જે બનાવો બનેલા છે એને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને જ્વેલર્સ, સોના ચાંદી દાગીનાવાળા વેપારીઓ, આંગણિયા પેઢી અને જે ફાઇનાન્સ કંપનીઓ છે જે ગોલ્ડ લઈ અને ફાઇનાન્સ કરે છે એવી કંપનીના બધા માણસોને બોલાવ્યા હતા, આજે વેપારીને બોલાવ્યા હતા, આંગણિયા પેઢીવાળા બોલાવ્યા હતા અને એમને સુરક્ષા માટે શું શું કરી શકાય અને પોલીસ શું પ્રયત્નો કરે છે અને પોલીસ પાસેથી શું અપેક્ષા રાખી શકાય અને એમની પાસે શું શું અપેક્ષા રાખી શકાય એનું એક ચર્ચા કરવા માટે, સૂચના આપવા માટે અને એમના સૂચનો લેવા માટે આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં ખાસ કરીને જે આપણા એમજી ગઢિયારી પોળ અને કંસારા પોળ અને સિટી વિસ્તાર વાડીમાં અને અલકાપુરીમાં આંગણિયા પેઢી અને ખાસ કરીને મોટા જ્વેલર્સ છે એની સુરક્ષા માટે શું શું કરી શકાય એનો અમે ઓલરેડી એક પ્લાન તૈયાર કર્યો છે. એમને પ્લાન વિશેની માહિતી આપી છે અને એમને શું શું કરવું જોઈએ, શું શું ધ્યાન રાખવું જોઈએ અને કંઈ બનાવ બને તો કેવી રીતે રિસ્પોન્સ કરી શકાય એના માટેનું એક આજે બધા અધિકારીઓ સાથે વેપારીઓની એક મિટિંગ રાખેલી હતી અને એમને સમજાવ્યા છે કે આવા સંજોગોમાં પોલીસ તરફથી શું રિસ્પોન્સ આપવામાં આવશે અને પોલીસ તમને શું શું આપી શકશે એની એમને માહિતી આપી છે. એકચ્યુઅલી એવું છે કે છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે અમે જે ભીડભાડવાળા વિસ્તાર છે, ખાસ કરીને ગઢિયારી પોળ જેમાં સોના ચાંદીની બહુ મોટી દુકાનો છે, કંસારા પોળ છે, લહેરીપુરા દરવાજા છે જ્યાં આંગળિયા બહુ છે, પછી સદરબોનો ખાંચો, અલકાપુરી જ્યાં મોટા જ્વેલર્સ છે, એને ધ્યાનમાં રાખી અને બે ત્રણ પ્રકારના એક સ્ટેટિક પોઈન્ટ રાખવામાં આવેલા છે કે જ્યાં સ્થિત રહી અને પોઈન્ટ રાખશે. બીજું છે મોટરબાઇકથી પેટ્રોલિંગ રાખશે. ત્રીજું છે અમે QRT મૂકવાના છે દરેક જગ્યાએ, દરેક પોલીસ સ્ટેશનમાં. અને ચોથું છે કે પોલીસ અધિકારી જશે જ્વેલર્સની દુકાને કે આંગણિયા પેઢીમાં, ત્યાં એક બુક આપવામાં આવશે અને એ બુકમાં જઈ ત્યાં જઈ દુકાનમાં અને બુકમાં સહી કરાવશે એટલે એક ખાતરી થઈ શકે કે આ માણસ છે આજે આ દુકાનની મુલાકાત લીધી છે અધિકારીએ અને ત્યાં સુરક્ષિત છે. આ ઉપરાંત મોટી બેન્કો જે છે જ્યાં ભીડ બહુ થાય છે ત્યાં પણ સર્વેલન્સ રાખવામાં આવશે અને તમામ ATM પર સિક્યોરિટી ગાર્ડ મુકાય અથવા તો એના CCTV કેમેરા બરાબર ચાલે એનું પણ આજે આયોજન કરેલું છે. સાંજ સુધીમાં લગભગ અમે તમામ ATMને ચેક કરવાના છીએ અને જે તે બેંકના મેનેજરને સૂચના આપી